અમદાવાદના રહેવાસી કૃપેશ ભાવસાર, જે ગણપત યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, તેઓએ ગો કાર્ટિંગની નવી ટેકનિક બનાવી છે. ગો કાર્ટિંગ એટલે ફન ઝોનમાં યુઝ થતી ગાડીઓ. ગો કાર્ટિંગને એક નવો રૂપ આપ્યો છે. સાધારણ ગો કાર્ટિંગની ગાડીઓ જોઈએ તો તે પેટ્રોલ અને ડીઝલ દ્વારા ચલાવવામાં આવતી હોય છે, પરંતુ હવે તમામ વસ્તુઓ ઇલેક્ટ્રિસિટીથી ચાલતી થઈ ગઈ છે. ગુજરાત આગળ વધી રહ્યું છે. મેડ ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ બાદ હવે ઇન્ડિયામાં જ તમામ વસ્તુઓ બનતી થઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીએ ફન ઝોનમાં યુઝ થતી ગો કાર્ટિંગને ઇલેક્ટ્રિસિટીથી ચાલી શકે તેવું એક મોડેલ બનાવ્યું છે. વિદ્યાર્થી કૃપેશ ભાવસાર ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેઓ એન્જિનિયરિંગના થર્ડ યરમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. કોલેજના ફાઇનલ યરમાં પ્રોજેક્ટમાં તેમણે આ પ્રોજેક્ટનું ઇન્વેન્શન કરવાનું વિચાર્યું અને ત્યારબાદ તેમણે તે વિચારને અમલમાં મૂકીને આ ઇન્વેન્શન કર્યું છે. વિદ્યાર્થી ભાવસાર કૃપેશ દ્વારા આ ઇન્વેન્શન કરવામાં આવ્યું છે, સાથે જ તેમણે આ પ્રોજેક્ટ કોલેજમાં બનાવ્યો છે. જો કે તેમણે બનાવેલા પ્રોજેક્ટની વાત કરીએ તો સાધારણ ગો કાર્ટિંગ પેટ્રોલથી ચાલતી હોય છે, પરંતુ આ ગો કાર્ટિંગ ઇલેક્ટ્રિસિટી દ્વારા ચલાવી શકાય છે. તેની બેટરી લગભગ 3-6 કલાક સુધી ચાલી શકે છે. સાથે જ તેમણે મોડેલ ખૂબ જ આરામદાયક બનાવ્યું છે, જેનાથી કોઈ પણ તેમાં બેસીને મજા લઈ શકે છે. ભાવસાર કૃપેશનું કહેવું છે કે હજુ આ મોડેલમાં ફેરફાર કરવામાં આવશે અને ત્યારબાદ માર્કેટમાં પણ મૂકવાનું તેઓ વિચારી રહ્યા છે.